જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું ફાલ્ગુની પટેલ સ્વાગત કરું છું તમારું મારી ચેનલમાં. આજે હું તમને બતાવીશ કે માત્ર 5 જ મિનિટમાં દૂધની ભેગી કરેલી મલાઈમાંથી ઘી કઈ રીતે બનાવી શકાય, અને એમાંથી જ પનીર બનાવતા બતાવીશ, અને એ પણ એકદમ ફ્રી, એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી મારા બધા નવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. અહીં મેં 1 અઠવાડિયાની મલાઈ ભેગી કરી છે અને આ 1 લિટરનો ડબ્બો છે, તો આ મલાઈ 1 લિટર કરતાં થોડી વધારે છે કારણ કે ડબ્બો ફૂલ ભરેલો છે. અને મેં મલાઈમાં મેળવણ એટલે કે દહીં ઉમેર્યું નથી. દૂધમાંથી જેવી મલાઈ નીકળે એટલે સીધી આ ડબ્બામાં ટ્રાન્સફર કરીને ફ્રીઝરમાં મૂકી છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એક તો આપણે મલાઈમાં મેળવણ ઉમેરવાનું નથી, અને બીજું કે મલાઈને ફ્રીઝરમાં રાખવાની છે. મલાઈને આપણે ફ્રીજમાં રાખીએ તો કેટલીક વાર ખાટી અથવા તો કડવી થઈ જવાનો સંભવ રહે છે, તો ફ્રીઝરમાં રાખવાથી આ પ્રોબ્લેમ આવતો નથી અને મલાઈ હમણાં જ કાઢી હોય એટલી ફ્રેશ રહે છે. તો અહીં મેં મલાઈને 3-4 કલાક પહેલાં ફ્રીઝરમાંથી કાઢી લીધી હતી, તો એ અત્યારે નોર્મલ ટેમ્પરેચરમાં આવી ગઈ છે. તો હવે આપણે મલાઈને એક મોટા અને જાડા તળિયાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હું તમને એવી ટ્રીક બતાવવાની છું કે જેનાથી 2 કે 3 મિનિટમાં જ મલાઈમાંથી માખણ છૂટું પડી જશે. ઘણીવાર એવું બને છે કે તમે કલાકો સુધી મથ્યા કરો તો એ મલાઈમાંથી માખણ આવતું નથી અને તમારે વળી પાછું એને ફ્રીજમાં મૂકી દેવું પડે છે. તો હું જે બતાવું છું એ ટ્રીક તમે અપનાવશો તો તમારું માખણ પણ તરત જ આવી જશે. તો હવે મલાઈમાં આપણે પાણી ઉમેરવાનું નથી અને ચમચા કે રવૈ વડે આ રીતે હલાવતા રહેવાનું છે. બસ આ રીતે તમે હલાવતા રહેશો એટલે થોડી જ વારમાં માખણ અને એમાં જે દૂધનો ભાગ હોય છે તે છૂટા પડી જશે. જો તમે એમાં પહેલેથી પાણી રેડી દેશો તો એ વધારે સમય લેશે. તો એ વાતનું હવેથી ધ્યાન રાખજો કે પાણી પહેલેથી એડ નહીં કરવાનું અને આ રીતે મલાઈને જ હલાવતા રહેવાનું. અને મારી આ ટ્રીકથી જો તમે ઘી બનાવશો તો તમે જે હંમેશા ઘી બનાવતા હોય એનાથી ખૂબ જ વધારે ઘી નીકળશે. અને આ રીતે ઘી બનાવવાથી માખણમાંથી જરા પણ વાસ આવતી નથી. કોઈને ખબરે નહીં પડે કે ઘરમાં ઘી બને છે. જો તમે જોઈ શકો છો કે તરત જ માખણ અને દૂધ એમાંથી છૂટા પડી ગયા છે. હવે એને થોડી વાર સુધી હલાવતા રહેવાનું જેથી વધારામાં વધારે દૂધ અંદરથી છૂટું પડી જાય. માખણ બનાવતી વખતે હંમેશા પાણીની 1-2 બોટલ ફ્રીજમાં મૂકી રાખવાની કારણ કે આપણને એમાં ઠંડા પાણીની જરૂર પડે છે. તો આ રીતે માખણમાંથી દૂધ છૂટું પડી જાય પછી આપણે એમાં ઠંડુ પાણી એડ કરીશું. તો 1.5 લિટર જેટલું પાણી અત્યારે રેડી દેવાનું અને ફરી પાછું આપણે હલાવતા રહેવાનું જેથી માખણની અંદર જે દૂધના પાર્ટિકલ્સ હોય છે એ બહાર નીકળી આવે. જેટલું તમે માખણને ધોઈને ચોખ્ખું કરશો એટલું ઘી પણ વધારે નીકળે અને એમાંથી કીટું એટલે કે બગરું પણ ઓછું નીકળે. થોડીવાર હલાવ્યા પછી આ જે દૂધ છૂટું પડ્યું છે એને એક સાફ વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને આ જ દૂધમાંથી આપણે પનીર બનાવીશું. તો એને આપણે ફેંકી નથી દેવાનું. હવે માખણને વધારે સાફ કરવા માટે બીજું ઠંડુ પાણી અંદર એડ કરીને ફરીથી એને હલાવશું. આ પ્રોસેસ જો તમે 2-3 વાર કરશો તો માખણ એકદમ સાફ થઈ જશે અને કીટું લગભગ નહીં જેવું જ નીકળશે. અને જે પાણી વધ્યું તેને આ પાછું એ જ વાસણમાં કાઢી લેવાનું અને ફરી પાછી એ જ પ્રોસેસ કરવાની, અંદર ઠંડુ પાણી ઉમેરીને વળી પાછું હલાવવાનું. પણ હવે તમે જોઈ શકો છો કે અંદરનું જે પાણી છે એ સાફ જ રહેશે કારણ કે અંદર જે દૂધનો ભાગ છે તે નીકળી ગયો છે અને માખણ એક જથ્થે થઈ ગયું છે. તો હવે આ માખણ ઘી બનાવવા માટે તૈયાર છે અને આ જે છેલ્લે પાણી નીકળ્યું એ આપણે ફેંકી દેવાનું છે. અને માખણને ગેસ પર ઘી બનાવવા માટે મૂકી દીધું છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખવાની અને જેવું બધું માખણ ઓગળી જાય પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની. તો માખણમાંથી ઘી બનતા વધારે વાર નહીં લાગે, 3-4 મિનિટમાં જ ઘી તૈયાર થઈ જશે. તો માખણને મેં બીજા ગેસ પર ટ્રાન્સફર કરી દીધું છે અને જે દૂધ વધ્યું છે એમાંથી આપણે પનીર બનાવીશું. તો જે રીતે આપણે દૂધ ઉકાળીએ એ રીતે આપણે એને ગેસ પર ગરમ થવા માટે મૂકી દેવાનું. હવે પનીર બનાવવા માટે મેં 2 મોટી ચમચી ભરાય એટલો વ્હાઈટ વિનેગર લીધો છે અને એટલું જ એમાં પાણી એડ કરીશું. આપણે ચાઇનીઝ આઈટમ બનાવવા માટે જે વિનેગર ઉપયોગમાં લઈએ છીએ એ જ વિનેગર અહીં લીધો છે. અને વિનેગરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. હવે દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને જે વિનેગરવાળું પાણી છે એ થોડું થોડું અંદર મિક્સ કરતા જવાનું.
थोड़ी ज वार में पनीर छूटू पड़ी जैसे। पनीर बधु छूटू पड़ी जाए एम लगे एटले गैस बंद कर देवानो। एकदम ताजा दूध में बनावेलू पनीर होय एवुं पनीर बने छे। तमे मानी पण नहीं शको कि आ रीते बनावेलू पनीर छे। पनीर बधु एक जत्थे थई जाए एटले आपणे एने गाळी लईशुं। गाळवा माटे एक वासणनी उपर गळणी मूकी देवानी अने गळणी में एक पातळू कॉटननू कपड़ू मूकी देवानू। अने जे आपणे पनीर बनावेलू छे ए बधु पाणी सहित अंदर रेड़ी देवानू अने एने ठंडु करवानू नथी, गरम गरम ज गाळी लेवानू अने कॉटन कपड़ानी पोटली करी हाथ दाजे नहीं ए रीते धीमेथी नीचवी लेवानू। आ गड़ायेला पाणी ने तमारे फेंकवुं न होय तो पराठा के थेपला बनावाना उपयोग में तमे एने लई शको छो। हवे आ पनीर जे बन्यु छे ए एकदम गरम होय छे अने एमां थोड़ो विनेगरनो टेस्ट होय छे तो एने आपणे ठंडा पाणीथी धोई लेवानुं। एने बराबर धोया पछी एनी पोटली वाळीने वधारानुं जे पाणी होय तेने फरीथी नीतारीने एना उपर वजन मूकी देवानुं अने एना पर वजन मूकी एक बे कलाक सुधी रहेवा देवानुं एटले एमां जे वधारानुं पाणी होय ए नीकळी जाय। तमारी पासे समय ओछो होय तो अर्धो कलाक वजन नीचे राखो तो पण चाले। तो लो आपणुं एकदम परफेक्ट दूधमांथी बनेलू होय एवुं ज पनीर बनीने तैयार छे। अने आ रीते बनेला पनीरना स्वादमां पण कोई फेर पड़तो नथी। जे तमे बजारमांथी पनीर लावो छो एकदम एवुं ज पनीर बने छे। चालो तो तमने पनीर कट करीने पण बतावी देऊं। तो हवे तमे पण आज रीते पनीर बनावजो अने कोईपण क्वेरी होय तो कमेंट बॉक्समां जणावजो, हूँ चोक्कस एनो जवाब आपीश। छे ने एकदम बजार जेवुं ज पनीर। मारा घर में दर अठवाडिये मलाईनो आ डब्बो भराय छे अने दर अठवाडिये अमे पनीरनी कोई ने कोई आइटम बनावीने खाईए छीए। हवे आ पनीरने तमारे तात्कालिक उपयोगमां न लेवानुं होय तो एने स्टीलना के कोईपण एरटाइट डब्बामां भरीने फ्रीजरमां मूकी देवानुं। फ्रीजरमां पनीर 15-20 दिवस के महीनो सुधी आरामथी रहे छे। तो तमने पनीरनुं वजन करीने पण बतावी दऊं कि वजनमां ए केटलुं बन्युं छे। तो तमे जोई शको छो कि 170 ग्राम जेटलुं आपणुं पनीर तैयार थयुं छे। चालो तो फटाफटथी आपणे घीने पण जोई लईए। तो घी पण आपणुं तैयार थई गयुं छे अने ઠંડુ પણ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એમાં કીટું લગભગ નહીં જેવું જ છે। તો આપણે એને પણ ગાળી લઈએ। એનું પણ તમને વજન કરીને બતાવી દઉં કે ઘી આપણું કેટલું તૈયાર થયું છે। તમે જોઈ શકો છો કે 584 ગ્રામ જેટલું ઘી આપણું તૈયાર થયું છે અને એ પણ તમે જોઈ શકો છો કે કેટલું સાફ અને કેટલું ચોખ્ખું ઘી આપણું તૈયાર થયું છે। તો તમે પણ હંમેશા હવે આ જ રીતે ઘી અને પનીર બનાવજો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી મને રજા આપો। જય શ્રી કૃષ્ણ। આવજો।